हरिओम, मारु नाम पराग सिंह पंडित छे। हूँ कीर्ति मंदिर केन्द्र उपासना केन्द्र वडोदरा थी छू। मारो अनुभव तमने कहवा पहला हूँ बापू ने ओम मन सामर्थ्य दाता श्री अनिरुद्धाय नमः। मने कोरोना वक्त जे थयेलो अनुभव हूँ तमारी आगळ रजू करूँ छू। आपणी बापूनी कृपाथी आपणी एक नानकडी फेक्टरी छे जे अमे इन्सुलेशनना जेकेटो बनाईए छे અને અમારું પ્રોડક્શનનું કામ અહીંયા વડોદરામાં ચાલતું હોય છે। આપણું બીજી એક ફેક્ટરી છે ત્યાં બેંગ્લોરમાં છે જે આપણે ત્યાં રેગ્યુલરલી સપ્લાય કરીએ છીએ। ત્યાં કોરોના વખતે આપણે અહીંયા બધું બંધ થઈ ગયેલું પણ ત્યાં બેંગ્લોરમાં ત્યારે શરૂઆત નહોતી થઈ એટલે ત્યાં પ્રોડક્શન ચાલતું હતું। હવે ત્યારે એક વખત એવો આવ્યો કે બેંગ્લોરમાં એક પર્ટિક્યુલર પ્રોજેક્ટ માટે અમારે ત્યાં શોર્ટફોલ પડ્યું મટીરિયલનું અને બહુ જ ઇમરજન્સી હતી। એના માટે મને ત્યાંથી મેસેજ આવ્યો કે તમારે આ આટલી આટલી વસ્તુઓ તમારે તાત્કાલિક ધોરણે મોકલી આપો। કોરોના વખતે દરેક વસ્તુ બધું અહીંયા બંધ હતું, આવન જાવાનું કે કોઈનો પણ રસ્તો નહોતો, મારે પણ આવવા જવાનું બંધ હતું। ફેક્ટરી જવાનું થાય તો મારે પરમિટ કઢાવેલી હતી જે ગાડીની ઉપર મેં લગાડી દીધેલી હતી, પણ હું તે છતાં હું જવાનું એવોઈડ કરતો હતો કે બને ત્યાં સુધી આપણે ઘરની બહાર નથી નીકળવું। પણ આને માટે થઈને જ્યારે આ પ્રોડક્શનની ત્યાં વાત આવી એટલે મારે બાપુને મેં પહેલાં જ કર્યું કે બાપુ હવે આમાંથી તું જ મને રસ્તો બતાડજે। આપણે ત્યાં મટીરિયલ મારી ફેક્ટરી પર રેડીમાં હતું પણ ત્યાં બેંગ્લોર મોકલવાનું કેવી રીતે, તે છતાં મેં કહ્યું ચલો બાપુ છે કોક તો રસ્તો કાઢશે જ આપણા માટે, એટલે હું ગાડી લઈને નીકળ્યો। હવે કોરોના વખતે તો બધાને ખ્યાલ હશે જ, રસ્તા એટલા સુમસામ હતા। મારું આપણી ફેક્ટરી અહીંયાથી લગભગ 27-28 કિલોમીટર દૂર છે, હાઈવેથી જવું પડે। હું ગાડી લઈને જતો હતો ત્યારે લિટરલી મને બીક લાગે કારણ કે આપણી એકલાની જ ગાડી ત્યાં ચાલતી હોય, ત્યાં ફેક્ટરી પર જાઓ ત્યાં 25 વાર તમારા બ્લોકેડ આવે, પોલીસ પૂછે શું કરે જવાબ આપીશ, આવો બધો મને 25 વિચાર આવતા હતા। પણ કશું થયું નહીં, ગાડી હાઈવે પર સુધી તો હું લઈ આવ્યો। હાઈવે પર જતાં જતાં મને વિચારે હું જવતો તો ખરો પણ આ મટીરિયલ હું બેંગ્લોર મોકલીશ કેવી રીતે। રસ્તામાં વિચાર કરતાં કરતાં મેં બાપુને જ યાદ કરતો હતો કે બાપુ કોક રસ્તો તું તો કાઢવાનો જ છું, એટલી મને 101% ખાતરી હતી। રસ્તામાં જતો હતો એટલામાં એક મને મિની બસે ઓવરટેક કરી, ને ઓવરટેક કરી તો મને પહેલાં તો નવી લાગી કે બસ ક્યાંથી આવી, તો મેં બસનો નંબર જોયો તો એનો નંબર છે ને બેંગ્લોરનો રજિસ્ટ્રેશન હતો KA05। ત્યારે જ મને લાગ્યું કે આ બાપુએ 100% આને મોકલ્યો છે। મેં પછી એ ગાડીને ઓવરટેક કરીને હાથ કરીને એને ઊભો રખાયો। હવે આવી કોરોનાની પરિસ્થિતિમાં કોઈ ગાડી ઊભી તો રાખે જ નહીં, તે છતાં એણે સાઈડ પર ઊભી રાખી એટલે મેં એને પૂછ્યું કે ભાઈ જો મારે આવો પ્રોબ્લેમ થયો છે તું ક્યાંનો છું, તો કે હું બેંગ્લોર જઉં છું। તો મેં કહું ભાઈ મારું એક નાનકડું આટલું પાર્સલ છે તું લઈ જઈશ ત્યાં, તેણે કે શું છે, એટલે એણે 25 વાર સવાલ જવાબ પૂછ્યા કેટલું છે। મેં કહું એકદમ નાનકડું પાર્સલ છે, આપણી નાનકડી બેગ હોય ને લેપટોપની એના કરતાં પણ નાનું છે, કે ક્યાંથી લેવાનું છે। મેં કહું અહીંયા રસ્તામાં જ મારી ફેક્ટરી આવે છે, તું આવી જાઉં હું તને બતાડી આપીશ, કે સારું ચલો। એ બાપુએ એને શું સુજાડ્યું, મારી જોડે આવ્યો, મારી ફેક્ટરી પર ગયો, ત્યાંથી મેં પાર્સલ લીધું, મારા જે ડોક્યુમેન્ટ્સ હતા એને મને આપી દીધા અને બેગ લઈને ગયો। અને મને એમ લાગ્યું કે એક્સ્ટ્રાઓર્ડિનરી પૈસા લે છે, પણ એને કહ્યું કંઈ વાંધો નહીં મને ત્યાં લઈ જવા દઉં, ત્યાં જઈને પછી જે હશે હું તમારી પાસેથી લઈ લઈશ। ટૂંકમાં બાપુએ આ ગાડી લીધી, 24 કલાકમાં મારું મટીરિયલ ત્યાં પહોંચી ગયું અને એ માણસ આજ દિવસ સુધી મારા કોન્ટેક્ટમાં છે અને ક્યારે ને ક્યારે આવી એકાદ બે વસ્તુ હોય તો મને હેલ્પફુલ થાય છે। બાપુએ મને કેવી રીતે ક્યાંથી પહોંચાડ્યો અને મને એટલું બાપુને અંબદને તો આપણે કહીએ જ છીએ પણ ના જ સંવેદ કહેવાનું કે આ સમયમાં મટીરિયલ ગયું ત્યાં, રાઈટ ટાઈમ પહોંચી ગયું અને મારે સાચવી લીધું બાપુએ। હવે એક બીજો નાનકડો અનુભવ હું તમને કહું છું। જ્યારે પહેલો ફેઝ પૂરો થયો ત્યારે અમે બધા કંટાળી ગયેલા, 28-30 દિવસથી ઘરની બહાર કોઈ નહોતું નીકળ્યું, ઘરે બેસીને એકદમ કરવાનું શું કરવાનું શું, બાપુએ ના પાડી દે કોઈએ બહાર નીકળવાનું નથી। તે છતાં અમે બધા મારા કઝિનને બધા જ્યારે એકબીજાના ફોનના કોન્ટેક્ટમાં હતા પછી નક્કી કર્યું કે એક રવિવારે આપણે એક ભેગા થઈએ, હાઈવે પર ક્યાંક ભેગા થઈએ, કોઈએ કોઈની ઘરે જવું નથી, એટલે અમે કહ્યું કે જાંબુગઢા કરીને અહીંયા ગામ છે ચલો આપણે ત્યાં જઈશું, આંટા ફેરા કરીએ, નાનકડા જંગલ જેવું છે। અમે મારા 3 કઝિન, મારી કઝિન સિસ્ટરો, એમનું ફેમિલી અને અમારું ફેમિલી, અમે ગાડી લઈને ત્યાં ગયા। આપણી એ વખતે ક્રેટા ગાડી હતી, અમે ત્યાં ગયા, જંગલમાં ફર્યા, ઘરે બધાથી જે જે લાવે સોશિયલ ડિસ્ટન્સ રાખીને મળ્યા, ખાધું પીધું, અને જંગલનો એટલો ખરાબ રસ્તો હતો પણ તે છતાં અમે સમહાઉ મેનેજ કરીને બહાર આવ્યા। બહાર આવીને અમે નક્કી કર્યું કે આપણે હાઈવે પર કોઈ હોટલમાં તો બધી બંધ જ હતી પણ કોઈ જો નાની ચાની ટપરી હોય તો આપણે આગળ લેફ્ટ જઈને ત્યાં ચા પીને પછી છૂટા પડીએ, કારણ કે અમારે કઝિન
કોઈ આણંદથી આવેલી અને બીજી અમદાવાદથી, જે અરાઉન્ડ 100 કિલોમીટર્સનું ડિસ્ટન્સ છે. એટલે અમે કહ્યું સારું ચલો આપણે ત્યાં મળીએ. હવે અમે જે ગયા તો મારી ગાડી જ્યારે હાઈવે ચાલતી હતી તો મને ખટખટ ખટખટ અવાજ આવ્યો તો મને એમ કે કદાચ ટાયરમાં કંઈ પ્રોબ્લેમ થયો છે. એટલે જે પહેલી ટાયરની દુકાન આવી ત્યાં જઈને મેં એને ઊભી રાખી. તો એણે ટાયર ચેક કરીને કહ્યું સાહેબ આમ તો કશું જ નથી, વાંધો નહીં તમે લઈ જાઓ ગાડી. ફરી પાછી આગળ ગાડી ચાલી ત્યાં ફરીથી આવો ટક 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 અવાજ આવ્યો. એટલે મેં મારી વાઇફને કહ્યું કે કંઈક ગરબડ છે આમાં, ઊભા રહો તમે. પછી જે ટાયરની શોપ આવી ત્યાં જઈને મેં કહ્યું ભાઈ તું પહેલાં પરફેક્ટ ચેક કરી લે. જ્યારે એણે ચેક કર્યું ત્યારે એણે કહ્યું કે સાહેબ આ તમારા પાછલા વ્હીલમાં ટોટલ 2 નટ ઉપર જ ગાડી ચાલે છે, બાકીના 3 નટ આમાં છે જ નહીં, ક્યાંક પડી ગયા છે. મેં કહું અરે યાર આ તો હવે પ્રોબ્લેમ છે, હવે કેવી રીતે કરીશું? તો કે હવે ગાડી અહીંયા જ મૂકો ને, અત્યારે રવિવાર છે, મારી પાસે તમારી ગાડીના નટ નથી. એટલે આઈડિયા અમે એમ કરી કે દરેક ટાયરમાંથી એક એક નટ કાઢીને આની ઉપર લગાડી દીધું એટલે બેલેન્સ થઈ ગયું. પણ તોય મારા 3 નટ તો ખૂટતા હતા. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ સર્વિસ સ્ટેશન છે? એટલે એણે કહ્યું આગળ હુંડાઈનું જ સર્વિસ સ્ટેશન છે, પણ આજે રવિવાર છે કદાચ હવે બંધ થઈ ગયું હશે. એટલે અમે ગાડી લઈને, મેં કહ્યું ચલો બાપુનું નામ લઈને જઈએ. હા, એ પહેલાં જ્યારે અમારી ગાડી આ લોકોને હાઈવે પર ગઈ તો મારી ગાડી થોડી દી રૂટ થઈ ગઈ, અને જ્યારે સિટીમાં આવી ને એટલે મેં મારી વાઈફને કહ્યું કે અરે આપણે હાઈવે મિસ કર્યો, હવે આપણે તો સિટીમાં ક્યાં આવી ગયા આપણે. તો મારી વાઈફે કહ્યું કે બાપુની કંઈ ઈચ્છા હશે લઈ લો ને તમે ગાડી અહીંયાથી. અને મેં હાઈ રસ્તામાં આવીને આ બધી વસ્તુ અમને ત્યારે ખબર પડી કે ભાઈ આમાં તો નટ જ નથી. પછી આગળ જઈને અમે હુંડાઈનો શોરૂમમાં ગયો તો શોરૂમ તો લગભગ બંધ થવાની અણી પર જ હતો. એટલે મેં ત્યાં જઈને દોડતા જઈને એક માણસ બહાર નીકળતો એટલે મેં કહ્યું જો દોસ્ત મારે આવો થયો છે, મારા નટ આમાં છે ને 3 નટ પડી ગયા છે, ગાડી સર્વિસમાંથી જ આવેલી છે પણ સમહાવ આવું થયું છે. એટલે એણે કહ્યું કે ઉભા રહો સાહેબ. એ પાછો એણે બાઇક બહાર નીકળ્યો, બાઇક બહાર પાર્ક કરીને અંદર ગયો વર્કશોપમાં, ત્યાંથી લઈ આવ્યો નટ, લઈને એણે ફિટ કરી દીધા. એમને કહે તો ડોન્ટ વરી. મેં કહું આના નટના કેટલા પૈસા આપવાના? કંઈ નહીં સાહેબ, કે તમે અહીંયા શાંતિથી આવ્યા નો, તમે જઈને ત્યાં તમે જ્યાં સર્વિસમાં આપેલી એ સર્વિસ સ્ટેશન પર જઈને તમે એને કહેજો અને ખખડાવજો તમારી મેતે. આવું આ એક્સિડન્ટ તમે બહુ મોટા એક્સિડન્ટમાંથી બચી ગયો છે. મારે એ જ કહેવાનું કે બાપુ ગમે ત્યાં તમે એમનું કહ્યું માન્યા વગર બી ના જાઓ ને તો બી તમારી જોડે હોય છે અને તમારી જોડે ઊભો જ હોય છે.